તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો મારી ચેનલ ન્યુ ગુજરાતી ટેક માં તમે વિડીયોની શરૂઆતમાં જે સ્ટેટસ જોયું તે જોઈને તમે સમજી જ ગયા છો કે આજે આપણે શું શીખાડવાના છીએ તો દોસ્તો વિડીયોની શરૂઆતમાં તમે જે સ્ટેટસ જોઈએ તેની અંદર એરો દ્વારા જે આપણું નામ લખાતું હતું દિલ લખાતું હતું તેવું સ્ટેટસ બનાવતા હું આજે તમને શીખાડવાનો છું અને તે પણ આપણે શીખીશું અલાઇટ મોશનની એપ્લિકેશનની અંદરથી જે જે દોસ્તોને આવડે છે તે દોસ્તોને સારી વાત છે જેઓને નથી આવડતું તેઓને આપણે આજે શીખાડશું તો દોસ્તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે જો મારી ચેનલ પર નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેઓ તેની બાજુના બે લાયકનને પ્રેસ કરી લેઓ જેથી કરીને મારો નવો કોઈ વિડિયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે તો દોસ્તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશનની એપ્લિકેશનને ખોલી લેવાની છે દોસ્તો અને ત્યારબાદ તમારે શું કરવાનું છે તમે જુઓ આવો ઇન્ટરફેસ તમારી સામે આવે એટલે તમારે અહીંયા જે પ્લસ આઇકન તમને જે રહ્યું છે ત્યાં ક્લિક કરી લો ત્યારબાદ નવ જેમ સોળનો રેશિયો સિલેક્ટ કરી લો અને તેનો જે બેકગ્રાઉન્ડ છે તેનો કલર બ્લેક સિલેક્ટ કરી લો ઠીક છે દોસ્તો આટલું કાર્ય સૌથી પહેલાં તમારે કરી અને ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે તમે જેવું ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે આવો ઇન્ટરફેસ તમારી સામે આવશે તો દોસ્તો અત્યારે હું તમને જે સ્ટેટસ બનાવતા શીખાડવાનો છું તે સ્ટેટસ અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ખૂબ જ જોરદાર ત્યાં ચાલી રહ્યું છે તો દોસ્તો તમારે શું કરવાનું છે અહીંયા સૌથી પહેલાં અહીંયા તમને જે પ્લસ આઇકન છે ત્યાં ક્લિક કરી લો અને ત્યારબાદ આપણે જે લખવાનું છે ત્યાં જઈને આપણે જે કંઈ લખવું હોય તે અહીંયા લખી લેવાનું છે જેમ કે દોસ્તો હું મારા નામનો સૌથી પહેલો અક્ષર એસ અને બીજો અક્ષર કે અહીંયા લખવાનું છું તમે તમારા નામ આખું પણ નામ લખી શકો છો અને કોઈ કેપિટલ અક્ષર પણ તમે એક ખાદુ લખી શકો છો તો દોસ્તો અક્ષર લખી લીધા છે ત્યારબાદ હવે આપણે ફોનની સ્ટાઇલને ચેન્જ કરવા માટે તમે અહીંયા ઉપર જોઈ શકશો અહીંયા લખી છે રોબર્ટ રેગ્યુલર તેના પર ક્લિક કરો અને ત્યાં ક્લિક કર્યા બાદ વ્યૂ ઓલ ફોન્ટ છે ત્યાં ક્લિક કરીને દોસ્તો તમને મનપસંદ જે યોગ્ય લાગે તે ફોન્ટ તમારે શોધી લેવાના છે તમને અહીંયા ઘણા બધા ફોન્ટ મળી રહેશે તેમાંથી તમને જે યોગ્ય લાગે સારો લાગે તે ફોન્ટ તમે અહીંયાથી લઈ શકો છો તો દોસ્તો હું અહીંયાથી કોઈ પણ એક સિમ્પલી સારો એવો ફોન્ટ લઈ લઈશ કે જેથી કરીને આપણો અક્ષર વ્યવસ્થિત દેખાય તો દોસ્તો મેં એક વોટ આ સિલેક્ટ હું અહીંયા કરી રહ્યો છું તમે જોઈ શકશો ત્યારબાદ તમને જે અહીંયા અઢાર પીટી દેખાય છે ઉપર એ અહીંયા ત્યાં તમારે ક્લિક કરી અને તેની સાઇઝને આપણે વધારીશું એટલે આપણા જે અક્ષરની સાઇઝ છે તે તમે દોસ્તો જો ઓટોમેટિકલી મોટી થઈ જશે તો દોસ્તો હું આટલી સાઇઝ અહીંયા રાખી રહ્યો છું તમે અહીંયા જોઈ રહ્યા છો અને ત્યારબાદ હવે આપણે તેને અહીંયાથી કરી લેવાનું છે ઓકે સિમ્પલી તો દોસ્તો હવે તેને ઓકે કર્યા બાદ હવે તમારે શું કરવાનું છે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો દોસ્તો તમને ત્યાં બોર્ડર એન્ડ શેડોને એક ઓપ્શન દેખાય છે ત્યાં તમે ક્લિક કરી લો ત્યારબાદ દોસ્તો તમે એ જુઓ અહીંયા લખ્યું છે સ્ટ્રોક તો આપણે તેના દોસ્તો અહીંયાથી ઇનેબલ કરી લેવાનો છે તમને એ દેખાઈ રહ્યું છે તેને એનેબલ કરી લો ત્યારબાદ તમે દોસ્તો જુઓ તે સ્ટ્રોકનો કલર તમને જ્યાં દેખાઈ રહ્યો છે ત્યાં ક્લિક કરી અને તેનો કલર આપણે વ્હાઈટ લઈ લેવાનો છે અને ત્યારબાદ દોસ્તો તેની આ જે સાઈઝ છે તેને થોડી તમે વધારી લો લગભગ નવ કે દસ દસ સુધી તમે રાખશો તો તમારો જે અક્ષર તમે જે લખ્યો છે તેની અંદર વ્હાઈટ કલરની બોર્ડર વ્યવસ્થિત તમને દેખાશે ત્યારબાદ દોસ્તો તમે જો અહીંયા જે એન્ડ લખેલું તમને દેખાય છે ત્યાં ક્લિક કરી લો અને ત્યાં ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી જુદા જુદા એરો છે તેમાંથી કોઈ પણ એક એરો સિલેક્ટ કરી લેવાનો છે તમે દોસ્તો જોઈ શકશો અહીંયા ઘણા બધા એરો આપેલા છે તેમાં દોસ્તો આ બીજા નંબરનો એરો છે તેને હું અહીંયાથી સિલેક્ટ કરી રહ્યો છું ઠીક છે દોસ્તો ત્યારબાદ દોસ્તો હવે આપણે અહીંયાથી આવી જવાનું છે બાર અને હવે બાર આવ્યા બાદ આપણે શું કરવાનું છે તમને અહીંયા એક કલરનું ઓપ્શન દેખાશે ત્યાં તમે ક્લિક કરી લો ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે આ બાજુ જુઓ તમને અહીંયા ત્રણ ઓપ્શન દેખાશે તેમાંથી વચલા ઓપ્શનને ક્લિક કરી અને તેને સો ટકા છે તે આપણે તેને ઝીરો ટકા કરી લેવાના છે દોસ્તો કેટલા કરી લેવાના છે એકદમ ઝીરો તો દોસ્તો તેને ઝીરો કરી લેવાથી તમે દોસ્તો જો આપણને વ્હાઈટ બોર્ડરમાં તો અક્ષર ફક્ત દેખાશે તો ત્યારબાદ દોસ્તો હવે આપણે આગળને પ્રોસેસ શું કરવાની છે તમે અહીંયા ત્યાંથી જોઈ શકો છો તો હવે આપણે તેની અંદર ઇફેક્ટને એડ કરવાની છે તો તેના માટે દોસ્તો તમે જુઓ અહીંયા જે એડ ઇફેક્ટ લખ્યું છે ત્યાં ક્લિક કરી લો અને ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જો અહીંયા એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરો અને ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમને અહીંયા ડ્રોઈંગ એન્ડ એ જે તમને લેખે દેખાય છે તેના પર ક્લિક કરી લો ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમને અહીંયા ડ્રોઈંગ પ્રોગ્રેસ લખેલું તમને એ દેખા રહ્યું હશે ત્યાં ક્લિક કરી લો તમે ત્યાં જેવું ક્લિક કરશો એટલે તમે દોસ્તો જો તમારી સામે કેવું ઇન્ટરફેસ આવી રહ્યું છે ઠીક છે દોસ્તો તો તમારે અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ જે લખેલું છે તેના પર ક્લિક કરી લેવાનું છે અને હવે તમારે દોસ્તો સિમ્પલ અહીંયા શું કરવાનું છે તમે દોસ્તો અહીં જોઈ શકશો તમને એન્ડનું ઓપ્શન જે રહ્યું છે તેના પર ક્લિક કરી લો ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમારે શું કરવાનું છે તમે આ બાજુમાં જોઈ શકશો તમને પ્લસ આઇકન દેખાઈ રહ્યું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે ઉપર આપણને એક પોઈન્ટ થઈ જેલો દેખાશે ત્યારબાદ દોસ્તો તમે જો જે સો ટકા છે તમને આ રહ્યા છે એન્ડની સામે તેને એકદમ આપણે ઝીરો કરી લેવાના છે દોસ્તો સાવ ઝીરો ઠીક છે દોસ્તો માંથી આપણે તેને ઝીરો કરી લેવાના છે તો દોસ્તો ઝીરો થઈ ગયા ત્યારબાદ દોસ્તો તમારે તમારું સ્ટેટસ જેટલું લાંબુ રાખવાનું હોય તેટલું તમારે દોસ્તો સૌથી પહેલા તેને ખેંચીને લાંબુ કરી લેવાનું છે કે તમારું શોંગ જેટલું તમારે લાંબુ રાખેલું હોય તેટલું લાંબુ તમારે સૌથી પહેલાં તમારા અક્ષરને એટલા લાંબા ખેંચી લેવાના છે દોસ્તો અને આ કાર્ય તમારું થઈ જાય લગભગ પંદર કે વીસ સેકન્ડનું તમે સ્ટેટસ બનાવી રહ્યા છો તો તેટલું લાંબુ થઈ જાય ત્યારબાદ દોસ્તો તમારે આપણે જે એક પ્રોસેસ થોડી બાકી રહી જઈ છે તે આપણે આગળ પૂરી કરીશું તો તે માટે દોસ્તો તમારે શું કરવાનું છે એડ ઇફેક્ટની અંદર જઈને આપણે જે ડ્રોઈંગવાળા ઇફેક્ટ આપણે જે સૌથી પહેલાં લીધેલી છે તેના પર આપણે ક્લિક કરી લઈશું અને ત્યાં ક્લિક કર્યા પર ફરીથી આપણે જે નીચે એન્ડવાળું ઓપ્શન તમને જે દેખા્યું છે ત્યાં તમારે આવી જવાનું છે પાછું તમને એમ બતાવ્યું છે એન્ડ ઓપ્શન તમે દોસ્તો અહીંયા એન્ડ વાળું ઓપ્શન આવ્યું છે ત્યાં ક્લિક કરી અને પ્લસ આઇકન ઉપર ક્લિક કરશો અને સ્ટેટસના લાસ્ટમાં જઈને એક પોઈન્ટ બનાવી લેવાનો અને ત્યારબાદ આપણે જે ઝીરો ટકા કર્યા હતા તેને ફરીથી પાછા સો ટકા કરી લેવાના છે એન્ડની સામે તો તમને યાદ રહ્યું છે દોસ્તો પહેલા પોઈન્ટ કરીને આપણે તેને ઝીરો કરી લેવાના અને લાસ્ટમાં આપણે એક પોઈન્ટ લઈને અને આપણે તેને કરી લેવાના છે પૂરેપૂરા શો હતો હવે દોસ્તો હું તમને પ્લે કરીને અહીંયા બતાવું તો તમે દોસ્તો અહીંયા જોઈ લો કે આપણા અક્ષર કેવી રીતે લખાઈ રહ્યા છે કેટલા સુંદર અહીંયા એસ અને કે જાણે તેની અંદર તીર્થી લખાઈ રહ્યું હોય તેવી રીતે લખાઈ રહ્યું છે દોસ્તો ઠીક છે દોસ્તો તો આટલું કાર્ય આપણું અહીં થઈ ગયું તો હવે આપણે જે અક્ષર તે વ્હાઈટ કલરમાં લખીને આવતા હતા તેને આપણે થોડી લાઇટ ઇફેક્ટ આપીશું તો દોસ્તો લાઇટ ઇફેક્ટ આપવા માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં આપણા જે અક્ષર હતા તેને સિલેક્ટ કરી એડ ઇફેક્ટમાં જવાનું છે આપણે દોસ્તો એડ ઇફેક્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને દોસ્તો જુઓ અહીંયા તમને કલર એન્ડ લાઇટનું ઓપ્શન દેખા રહ્યું છે તેના પર ક્લિક કરી લો ત્યાં તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમને દોસ્તો અહીંયા એક ઇફેક્ટવાળું મસ્ત એનું કલરનું દેખાઈ રહ્યું છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે જ્યાં ફોર કલર ગ્રેન્ડેડ લખેલું છે તેને સ્ટાન્ડર્ડ સેટિંગ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણા તે ઇફેક્ટ આની અંદર એડ થઈ જશે તો હવે આપણે જ્યાં ફોર કલર ગ્રાન્ડેડ લખેલું આવ્યું છે તેના પર ક્લિક કરી લો ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે દોસ્તો તમે જુઓ ત્યાં થોડા નીચે જશો એટલે તમને ત્યાં બ્લેન્ડ લખેલું દેખાશે જેને અમે સો ટકા છે તેને આપણે દોસ્તો બસો ટકા કરી લેવાના છે કેટલા પૂરેપૂરા બસ્સો ટકા કરી લેવાના છે બસો ટકા કર્યા બાદ દોસ્તો બહાર આવી જવું છે એટલે આપણી એ ઇફેક્ટ તેને તૈયાર થઈ ગઈ છે તમે પ્લે કરીને તમને બતાવું તો તમે જુઓ દોસ્તો હવે આપણા જે અક્ષરો હતા તે કલર સાથે આવી રહ્યા છે કેટલા સુંદર લાગી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો તો દોસ્તો હવે આપણે શું કરવાનું છે આની અંદર મારે એક દિલવાળું શું કહેવાય શેપ લેવું છે તો તેના માટે આપણે તમે દોસ્તો જુઓ અહીંયા તમે બાજુમાં જશો એટલે તમને એક દિલવાળું અહીંયા શેપ દેખાય છે તો દિલવાળો શેપ લઈ લેવાનું છે ત્યારબાદ તમને દોસ્તો અહીંયા બોર્ડરની જે આપણે ઓપ્શન દેખાડ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેનો સ્ટ્રોક જે હતો તેને એનેબલ કરી લેવાનો છે જેવો આપણે દોસ્તો આગળ આપણે અક્ષરમાં જે પ્રોસેસ કરી હતી તેવી જ પ્રોસેસ આની અંદર કરવાની છે તો આપણે સ્ટ્રોક ઓન કરી અને તેનો કલર જે રહ્યો તે અહીંયા વ્હાઈટ કરી લેવાનો છે અને દોસ્તો તેની સાઇઝ થોડી વધારી લઈશું દસથી અગિયાર કે જેથી કરીને આપણને વ્હાઈટ બોર્ડર વ્યવસ્થિત દેખાય ત્યારબાદ દોસ્તો આપણે કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કરી લેશું અને તમને અહીંયા જે બીજા નંબરનું ઓપ્શન તમને રહ્યું છે તેના પર ક્લિક કરી અને તેને ઝીરો ટકા કરી લેવાનું છે જેથી કરીને આપણને ફક્ત આપણે બોર્ડરવાળું દિલ અહીંયા આપણને દેખાશે તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો તો હવે તમારે આગળ શું પ્રોસેસ કરવાની છે કે તમારે જેટલું લાંબુ તમારું સ્ટેટસ હોય તેટલું લાંબુ તેને ખેંચી અને તમે દોસ્તો જુઓ આ નિશાન છે ત્યાં ક્લિક કરશો એટલે તમારા તમારું લેયર અને તમારું લખેલું તે બંને એક સાઇઝમાં કમ્પ્લીટ થઈ જશે તમારું સ્ટેટસ જેટલું લાંબુ હશે તેટલું તે થઈ જશે તો દોસ્તો હવે તેને ફિંગરથી આ રીતે દોસ્તો સેજ મોટું કરીને તેને વ્યવસ્થિત રીતે સેટ કરી લો જે રીતે તમને યોગ્ય લાગે તે રીતે આ રીતે વ્યવસ્થિત રીતે સેટ કરી લેવાનું છે ત્યારબાદ હવે આપણે તેની અંદર ઇફેક્ટને એડ કરવા માટે આપણા જે એસકે લખીને હું જે લાવ્યો તો તે અક્ષર તેની પર હું ક્લિક કરી લઈશ ત્યારબાદ તમને જે ઇફેક્ટ દેખાય છે ત્યાં ક્લિક કરી અને અહીંયા જે તમને ત્રણ ડોટ દેખાઈ રહ્યા છે ત્યાં ક્લિક કરી લો અને કોપી ઓલ ઇફેક્ટ તેના પર ક્લિક કરીને આપણે તેને કોપી કરી લેવાનું છે અને હવે અહીંયાથી બહાર આવી જઈશું અને હવે આપણે જે દિલવાળું જે લેયર લીધું છે તમે અહીંયા જોઈ શકશો તેના પર ક્લિક કરી ઇફેક્ટ ઉપર જવાનું છે ત્યારબાદ તમને બાજુમાં જે અહીંયા જે ત્રણ ટપકાં દેખાયા છે ત્યાં ક્લિક કરી અને પેસ્ટ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે આપણે તે બંને ઇફેક્ટ આની અંદર વ્યવસ્થિત રીતે કલર સાથે આવી ગઈ છે તો તમને હું ક્લેક કરીને બતાવું દોસ્તો તમે જોઈ શકશો કે આપણું દિલ અને આપણા અક્ષરો બંને એક સાથે વ્યવસ્થિત રીતે અહીંયા લખાઈ રહ્યા છે પરંતુ આપણું જે દિલ છે તેની અંદર આપણે તીર દેખાતું નથી તો દોસ્તો તમારે તેને તીર લાવવા માટે શું કરવાનું છે તો ફરીથી આપણે જે શેપ લીધો છે આપણે દિલવાળો તેને અહીંયા સિલેક્ટ કરી લો સૌથી પહેલાં એ શેપને અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે તમે દોસ્તો જુઓ આપણે જે બોર્ડરવાળું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને નીચે એન્ડ ઉપર જવાનું અને અહીંયાથી તમારે એ તીર જે છે તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે ઠીક છે દોસ્તો આવું આપણે વોટમાં પણ પ્રોસેસ કરી હતી તમને યાદ જ હશે તો દોસ્તો હવે તમે પ્લે કરશો તો તમને દેખાઈ રહ્યું હશે કે આપણા અક્ષર અને આપણું દિલ બંનેની અંદર આપણને તીરનો એરો દેખાઈ રહ્યો છે ઠીક છે દોસ્તો હવે આપણે શું કરીશું આની અંદર આપણે એડ કરીશું લાઇટ ઇફેક્ટ તો દોસ્તો લાઇટ ઇફેક્ટને એડ કરવા માટે હવે આપણે શું કરી લેવાનું છે સિમ્પલી પ્લસ આઇકન ઉપર ક્લિક કરી લઈશું અને આપણે જે અહીંયા ઇમેજ અને વિડીયોનું નિશાન દેખાડ્યું છે તેના પર આપણે ક્લિક કરી લઈશું દોસ્તો ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો આપણી સામે આપણું જે ઇમેજો છે તે ખુલી જશે ત્યારબાદ આપણે વ્યૂ ઓલ ઉપર જઈશું દોસ્તો હું આને અત્યારે આ રીતે ધૂંધળું કરી રહ્યો છું જેથી કરીને એ સેફ્ટી રહે તો દોસ્તો હવે મેં આની અંદર જે મારી લાઈટ ઇફેક્ટ અહીંયા એડ મેં ડાઉનલોડ કરીને રાખેલી છે તે હું અહીંયાથી લઈ લઉં છું તો દોસ્તો તમને પણ આ લાઇટ ઇફેક્ટ આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ચિંતા ના કરતાં હું અત્યારે જે જે વસ્તુ યુઝ કરી રહ્યો છું તે તમને ત્યાંથી મળી જશે ઠીક છે દોસ્તો તો મારી અહીંયા લાઇટ ઇફેક્ટ અહીંયા આવી ગઈ છે ત્યારબાદ દોસ્તો તમે જો આજે બ્લેન્ડિંગનું આપણને કાંઈ ઓપ્શન દેખાયું છે ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે નીચે જાઓ અહીંયા તો તમને આયા ડિફરન્સનું એક ઓપ્શન દેખાશે દોસ્તો તો તે તમારે દોસ્તો ડિફરન્સનું જે તમને ઓપ્શન દેખાઈ રહ્યું છે તેની ઉપર તમારે ક્લિક કરી અને દોસ્તો જે બીજા નંબરનું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જ્યાં લખ્યું છે એક્સક્લુઝિવ તો એક્સક્લુઝિવ લખેલું જે છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે દોસ્તો જો તમારી લાઇટ ઇફેક્ટ આ રીતની અહીંયા આવી જશે વ્યવસ્થિત રીતે તો દોસ્તો ખૂબ જ સિમ્પલ છે અને દોસ્તો હવે તમારે શું કરવાનું છે અહીંયાથી બહાર આવી જાઓ અને વિડિયોના આપણા સ્ટેટસને લાસ્ટમાં જતા રહો તેની અંદર જે વધારાની વસ્તુ હોય માની લો કે મારે લાઇટનું જે મેં ઇફેક્ટ લીધી હતી તે મારા સ્ટેટસ કરતાં થોડી લાંબી છે તો આપણે તેની પહેલાં આપણે તેનો વોઇસ બંધ કરી દેવાનો છે કારણ કે આપણે ને આપણું જે સોંગ લીધું હોય તે વ્યવસ્થિત સંભળાય એટલે લાઇટ ઇફેક્ટનું વોઇસ બંધ કરી દઈશું અને લાસ્ટમાં જઈને આપણે વધારાની જે લાઇટ ઇફેક્ટ છે તેના ઉપર ક્લિક કરી અને તમને દોસ્તો હું બતાવું એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે પાછળનું એ બધુંય કપાઈ જશે ઠીક છે દોસ્તો આ રીતે તમારે વ્યવસ્થિત સેટિંગ કરી લેવાનું છે ત્યારબાદ શું કરવાનું છે ઉપર તમને દેખાશે અહીંયા ત્યાં તમારે ક્લિક કરવાનું છે જ્યાં તમને ડાઉનલોડનું ઓપ્શન દેખાશે ત્યાં તમે ક્લિક કરો એટલે દોસ્તો તમે જુઓ આવો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે ત્યારબાદ દોસ્તો તમને જે વિડીયો લખેલું છે તેની સામે ક્લિક કરી અને તમે તેની કોઈ સાઇઝ ચેન્જ કરવા માગતો જેમ કે ફૂલ એચડી છે એચડી છે તેની અંદરથી દોસ્તો તમે જે સિલેક્ટ કરવા માગતો તે સિલેક્ટ કરી લો અને ત્યારબાદ આ એક્સપોર્ટ જે લખ્યું છે ત્યાં ક્લિક કરો એટલે તમારો વિડીયો એક્સપોર્ટ થઈ જશે તો દોસ્તો મારું સ્ટેટસ એક્સપોર્ટ થઈ ગયું છે ત્યારબાદ તમે દોસ્તો જુઓ અહીંયા તમને જે સેવનું એક ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે ત્યાં તમે ક્લિક કરશો તો જ તમારું સ્ટેટસ ગેલેરીની અંદર સેવ થશે તો દોસ્તો તમે આ જુઓ કેટલું જોરદાર જબરજસ્ત અહીંયા લખાઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો દોસ્તો તમારા ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપમાં ઝડપથી અને અપલોડ કરી અને તેને વાયરલ કરો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ શિવ ટાટા